હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા જે આમરણિયાના જે શ્રી કૃષ્ણ, અને કુકરમાં મેં બટેકા બાફવા મૂક્યા છે અને હું નીચે ડ્રમમાંથી લોટ લઉં છું. તો થેપલાનો લોટ બાંધવાનો છે અને આપણે આજે આલુ પરોઠા હોય એની બદલે આપણે આલુ થેપલા બનાવવાના છે. તો સ્ટફિંગ નહીં તો બધું બટેટાનું આપણે કરતા હોય એવી જ રીતે હોય, ખાલી ઓનલી લોટ જે બાંધવાનો છે એ આપણે થેપલાનો બાંધવાનો છે. તો થોડુંક અલગ લાગે આપણને ટેસ્ટમાં, એટલે હું એ રીતે બનાવું છું તો તમારી સાથે શેર કરું છું. અને થેપલામાં જે તમે રૂટીન જે મસાલો કરતા હોય એ જ તમારે કરવાનો છે અહીંયા. અને થોડુંક મોણ નાખવાનું છે અને પછી મીઠું, અને અહીંયા તમે આમાં કોથમરી નાખવી હોય તો નાખી શકો છો, અને જે ટેસ્ટમાં મેથી ભાવતી હોય તો એ પણ નાખી શકો છો. અને મેં સાદા સિમ્પલ થેપલાનો મસાલો બાંધ્યો છે અને આપણે થોડી વાર થેપલાને લોટનો જે બાંધેલો છે એને રેસ્ટ આપશું ત્યાં સુધીમાં મારે બટેકાની છાલ ઉતરી જાય, બટેટાનો મસાલો થઈ જાય. અને દીપને ચા સાથે ભાવે છે એટલે આલુ થેપલા એ ચા અને આલુ થેપલા ચવાણું ને અથાણું ને એવું આજે બનાવ્યું છે. રાતની રસોઈ છે પણ તોય તમારી સાથે મેં મારો વિડીયો શેર કર્યો છે. અને હા, એક બીજી વાત કે તમે લોકો મારા વિડીયો તો જુઓ છો, તમે જોઈ શકશો કે કેટલા વિડીયો જોવાય છે, પણ તમે લોકો લાઇક નથી દેતા અને શેર નથી કરતા. તો પ્લીઝ, મારે જરૂર છે તો ચોક્કસથી તમે શેર કરજો અને લાઇક કરજો. અને અહીંયા જો હું તપેલીમાંથી ફ્રીજમાંથી દૂધ લઈ અને ચા મૂકું છું અને આદુ મરચાં ને બધું ક્રશ કરી અને તૈયારી કરી લઉં છું. અને હવે આપણો મસાલો છે એ આ રીતે બનાવવાનો છે. અને હું વઘારતી નથી, સિમ્પલ જ રાખું છું, કારણ કે લસણ ને ઘણા ટમેટા ને ડુંગળી ને વઘાર કરીને પછી કરતા હોય છે. પણ અત્યારે મેં થેપલાનો લોટ બાંધ્યો છે એટલે આપણે આલુ થેપલા કરવાના છીએ, એટલે એમાં ડબલ મસાલો હોય, આમાં હોય થેપલાના આમાં લોટમાં પણ મસાલો હોય, એટલે આ રીતનો કર્યો છે. અને ઓમે કરું છું ક્યારેક, તો એ પણ હું ક્યારેક કરીશ તો શેર કરીશ. અને વણવાની સ્ટાઇલ છે જે એ હું તમને આજે બતાવું કે ગોળ પણ કરી શકાય અને ચોરસ પણ કરી શકાય. તો આજે હું ચોરસ બનાવું છું. તો નાનો તવીથો છે એનાથી આપણે મોટું થેપલું વણી અને પછી ચોરસનામાં આપણે જેમ લગાવતા હોઈએ તે ચોરસ લગાડવાનો અને બે સાઈડથી ટર્ન મારી અને પછી ઓલી સાઈડથી બે બાજુથી ટર્ન લઈ અને આપણું થેપલું વાળી લેવાનું છે. અને આપણે જેમ પરોઠા ટ્રેંગલમાં કરતા હોય એવી રીતે આપણે આ ચોરસ શેપમાં આપણે આલુ થેપલા આજે બનાવ્યા છે. તો મને એમ થયું કે ચાલો મારા ફેમિલી સાથે હું શેર કરું. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એકવાર આવી રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો થેપલાનો લોટ બાંધીને. હું પણ સાદો જ બનાવતી લોટ આલુ પરોઠામાં, પણ અમારા મોટા વેવાય છે જે લીઝા, એમના ઘરે આવી રીતે બને છે. તો લીઝા કહેતી હતી કે મમ્મી બહુ જ સરસ થાય, તો અમારા ઘરમાં પણ આવી રીતે ભાવવા માંડ્યા છે. તો અમે ક્યારેક આવી રીતે પણ કરીએ છીએ અને ક્યારેક પરોઠાનો લોટ પણ બાંધીએ છીએ. અને આમે આપણને કોઈ કાંઈ કે આપણે ક્યાંક જોયું હોય તો જ આપણે શીખવાના હોય ને, એમને એમ તો કોઈને જ દુનિયામાં કાંઈ આવડતું જ નથી. ગમે તે વસ્તુ હોય એ આપણે ક્યાંય ચાખી હોય તો આવડે, ક્યાંય જોઈ હોય તો આવડીએ, કોઈનું આપણને જોઈને શીખીને એવી જ રીતે આપણને બધું આવડતું હોય છે. તો દરેક વસ્તુ આપણને ક્યાંય ક્યાંયથી કાંઈક કાંઈક જાણવા જ મળતું હોય, એના હિસાબે જ આપણને બધું આવડતું હોય, કોઈ શીખીને આવ્યા ના હોય. તો મારું પરોઠું પણ જો બીજું થઈ ગયું છે આલુ થેપલું, અને હમણાં ડીશ પણ રેડી કરીને તમને બતાવું છું. તો ચોક્કસથી આવી રીતે ટ્રાય કરજો અને પ્લીઝ મેં જે તમને કીધું છે એ તમે ચોક્કસથી લાઇક કરજો. કાલની લાઇક હું જોઈશ કે મારા ફેમિલીએ મને સપોર્ટ કર્યો છે. સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો. અને આગળ પણ હું મારા 2-3 બ્લોગ બહુ જ સરસ આવવાના છે, તો મારી સાથે જોડાઈને રહેજો. અને આ રીતે એકવાર બનાવી અને મને કોમેન્ટમાં કહેજો કે અમે થેપલા આવી રીતે લોટ બાંધી અને આલુ પરોઠાની બદલે થેપલા પરોઠા કર્યા છે. ઓકે, તો ચાલો મારી આજની રાતની ડીશ તમારી સાથે શેર કરું છું. તો ચવાણું છે, થેપલા, ચા અને ચાલો. ઓકે, તો બાય બાય.